नमस्कार दर्शक मित्रों, हूँ छू वाहिद मसद्दी। आप निहाड़ी रहा छो हम टीवी भरूच। हवे निहाड़ी आज ना मुख्य समाचारों। अंकलेश्वर शहर में एक व्यक्ति ने सर्दी खांसी तथा लोगों को कोरोना वायरस से संक्रमित थे होने जानी ने 108 ने फोन करता तेना हॉस्पिटल मोकलवामा आवियो हतो। અંકલેશ્વરના જ્યોતિ ટોકીઝ વિસ્તાર પાસે આવેલા એક વ્યક્તિને કોરોના શંકાસ્પદ લાગતા 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હાલ તો સમગ્ર વિશ્વ કોરોના વાયરસના નામથી જ ફફડી રહ્યું છે। કોરોના વાયરસ એક એવી મહામારી છે કે જેનાથી હાલ સમગ્ર વિશ્વ જ ઝૂમી રહ્યું છે। કોરોના વાયરસના ભારત દેશમાં પણ 1 લાખ કરતાં વધુ કેસ થઈ જતા હવે લોકો કોરોના વાયરસના નામ સાંભળીને જ ભયભીત થઈ જતા હોય છે। અંકલેશ્વરમાં હાલ તો 4th તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે 4th તબક્કા लॉकडाउन में सरकार द्वारा केटलीक छूटछाट आपवामां आवी छे, जेमां वगर परवानगीए राज्य में एक थी बीजा जिल्ला में जवा माटे नी छूटछाट आपवामां आवी छे। त्यारे आ वच्चे ज हवे लोकोनी अवरजवरना पगले कोरोनाना शंकास्पद दर्दीओनी संख्या वधी रही छे। त्यारे आ वच्चे ज અંકલેશ્વરના જ્યોતિ ટોકીઝ વિસ્તાર પાસે ગત રોજ એક વ્યક્તિને કોરોના શંકાસ્પદ લાગતા સ્થાનિક લોકો 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી અને તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ વ્યક્તિ બીજા રાજ્યમાંથી આવ્યો હોય તેવું સ્થાનિક લોકોનું પ્રાથમિક અનુમાન છે। સ્થાનિકો દ્વારા 108 ને જાણ કરવામાં આવી હતી અને તેને કોરોનાના રિપોર્ટની ચકાસણી માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડનો સ્ટાફ તથા શહેર પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને લોક ટોળાને દૂર કર્યા હતા। આમ અંકલેશ્વરમાં કોરોના વાયરસનો શંકાસ્પદ લાગતો એક ઈસમ મળી આવતા તેને ચકાસણી માટે 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ભરૂચમાં નવી એપીએમસી માર્કેટમાં જ વેપાર થશે, સાથે જૂની એપીએમસી પણ ખુલ્લી રહેશે તેવું પત્રકાર પરિષદમાં એપીએમસીના ચેરમેને જણાવ્યું હતું। भरूच शहेरना बायपासथी मम्मतपुरा रोड पर आवेल एपीएमसी मार्केट कोरोना वायरसना लॉकडाउन में सोशल डिस्टन्सिंग न जळवाता भरूच कलेक्टरना आदेशथी वडदला खसेडवामां आवी हती, जेना कारणे जूना वेपारीओमां आक्रोशनो सूर ऊभो थता नवी एपीएमसी वडदला खाते ऊभी थयेल एपीएमसीमां वेपारी न आवता बहारथी वेपारीओने बोलावीने भरूचना लोकोने शाकभाजी पूरी पाडी हती। आ एपीएमसी मार्केट 26 एकरमां फैलाई रही विशाल जग्याए सुविधाथी सज्ज एपीएमसीनुं निर्माण પામેલ મિલકતમાં એપીએમસી શરૂ થતા જૂના વેપારીઓને સમજાવવા છતાં 22 વેપારીઓમાંથી માત્ર 12 જ વેપારીઓ તૈયારી બતાવી નવી એપીએમસીમાં ધંધો શરૂ કર્યો હતો। એપીએમસીના ચેરમેન અરુણસિંહ રાણાના જણાવ્યા અનુસાર આ એપીએમસીમાં 26 એકરના વિશાળ સ્કૂલમાં વેપારીઓની સુવિધા માટે કોલ્ડ સ્ટોરેજ, આરસીસીનું પાર્કિંગ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે। ટૂંક સમયમાં જ આ દુકાનોની જાહેર હરાજીની પ્રક્રિયા હાથ ધરવાની શરૂઆત થવાની છે, ત્યારે વડોદરા એપીએમસી ખાતે યુદ્ધ ધોરણે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। ભરૂચના મોહમ્મદપુરા ખાતે વર્ષોથી એપીએમસી માર્કેટ શરૂ હતું, પરંતુ ટ્રાફિકનું ભારણ વધતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં મોટા અને ભારીદાર વાહનોની અવરજવરથી ટ્રાફિક સહિતની સમસ્યા સર્જાઈ હતી, જેને લઈને લોકડાઉન સમયે ખસેડવામાં આવેલી એપીએમસીમાં વેપારીઓને સુવિધા ઉપલબ્ધ કરાવવાની બાહેદારી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અરુણસિંહ રાણાએ વેપારીઓને મળશે તદઉપરાંત જૂની એપીએમસીમાં પણ જે તે સ્તરે કાર્યરત રહેશે તેવી વાત કરી હતી। ઉલ્લેખનીય છે કે આટલા વિશાળ જગ્યામાં એપીએમસીની શરૂઆત કરવા છતાં જૂના 22 મોટા વેપારીઓમાંથી માત્ર 12 જ વેપારીઓ આ સ્થળે આવવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી। તાજેતરમાં નવી એપીએમસીમાં હંગામી ધોરણે 41 નાના મોટા વેપારીઓ પોતાના ધંધો કરી રહ્યા છે, જ્યારે 200થી વધુ નાના વેપારીઓને ધ્યાને લઈને તેમના માટે પણ વિશાળ શેડ ઊભો કરી વેપાર કરવાની યોજના કરવામાં આવશે। હાઈવે નંબર 48 ઉપર આવેલી એપીએમસી પૂર્વ પટ્ટી પર રહેતા લોકો માટે આવનારા સમયમાં આશીર્વાદ નીવડે તો નવાઈ નહીં, ત્યારે હાલ તો નવા એપીએમસીની જાહેરાત કરી દેવામાં આવી છે, પરંતુ વેપારીઓ હાલ વિરોધ કરી રહ્યા છે। ત્યારે આગામી દિવસોમાં હવે વેપારીઓને સમજાવવામાં ચેરમેન સફળ રહે છે કે કેમ તે જોવું રહ્યું। વડોદરા મુકામે એપીએમસી સમગ્ર વિશ્વની અંદર સમગ્ર ભારતમાં જ્યારે તકલીફ હતી કોરોના મહામારીની, એવા સંજોગોમાં કાયદો વ્યવસ્થા સાચવવા માટે જિલ્લાના સમાહર્તાએ જાહેરાતનામો બહાર દ્વારા કરીને વડોદરા મુકામે એપીએમસીની શરૂઆત કરવામાં આવી છે। જિલ્લાના સમાહર્તા જો વડોદરા હોય કે પછી મોહમ્મદપુરા હોય, લોકડાઉનનો જો અમલીકરણ ના થતું હોય, ડિસ્ટન્સની જળવાતું ના હોય તો જિલ્લાના સમાહર્તા બંધ કરતા હોય છે, એવો ગુજરાતમાં સમગ્ર અનુભવ પર છે કે કેટલી એપીએમસી ચાલુ થાય
કેટલી એપીએમસી બંધ થઈ અને જિલ્લાના સમર્થા લો એન્ડ ઓર્ડર એની સંભાળ રાખતા હોય છે. મને કહેતા આજે પત્રકાર મિત્રોને કહેતા આનંદ અને લાગણી અનુભવ છે કે વર્ષો સ્વર્ગસ્થ અજીતસિંહ નાંદે અને અગાઉના વક્તાઓએ આ 28 એકરની અંદર જમીન રાખેલી હતી દૂરંદેશીના કારણે, અને એવા સંજોગોમાં આ વડોદરા એપીએમસીની શાકભાજીની એપીએમસી જાહેર પણ કરેલી, પણ સંજોગો વસાત ચાલુ ન થતી હતી. એવા સંજોગોમાં લોકોની માગણીને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લાના શહેરીજનોને, સૌ મારા ભાઈઓ બહેનોને શાકભાજી પૂરી પડે એ માટે અધ્યતન એક વ્યવસ્થા કરીને સમગ્ર એનું પાર્ટીનું પેલું મશીન સમગ્ર જ્યારે આ સંજોગોની અંદર આ લોકડાઉનની અંદર 40-45 વેપારીઓ મોટા આવીને આ ભરૂચ શહેરને જે શાકભાજી પહોંચાડી છે તેનો હું અંતઃકરણપૂર્વક ધન્યવાદ આપું છું. ભરૂચ અંકલેશ્વરમાં મુસ્લિમ બાળકોએ રમઝાન માસના પવિત્ર રોજા રાખીને અલ્લાહની ઈબાદત કરી હતી. મેં ભી રોજે રાખુંગા યા અલ્લાહ તૌફીક દે તૌફીક દે. મેં ભી રોજે રાખુંગા યા અલ્લાહ તૌફીક દે. નમાઝે પઢને જાઉંગા યા અલ્લાહ તૌફીક દે. મેં ભી તો મુસલમાન હું છોટા સા હું લેકિન હુકમ તેરા યા રબ મેરે લિયે ભી હૈ. ભી રોજે રાખુંગા 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 યા અલ્લાહ તૌફીક દે તૌફીક દે તૌફીક દે. મેં ભી રોજે રાખુંગા યા અલ્લાહ તૌફીક દે. નમાઝે પઢને જાઉંગા યા અલ્લાહ તૌફીક દે. મેં ભી તો મુસલમાન હું છોટા સા હું લેકિન હુકમ તેરા યા રબ મેરે લિયે. રોજે રાખુંગા 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 યા અલ્લાહ તૌફીક દે તૌફીક દે તૌફીક દે. મેં ભી રોજે રાખુંગા યા અલ્લાહ તૌફીક દે. નમાઝે પઢને જાઉંગા યા અલ્લાહ તૌફીક દે. મેં ભી તો મુસલમાન હું છોટા સા હું લેકિન હુકમ તેરા યા રબ મેરે લિયે ભી હૈ. ઝઘડાના રાજપાડી પોલીસ મથક માં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. સામાજિક અંતર રાખી ઈદની ઉજવણી કરવાની અપીલ કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામે મુસ્લિમ અગ્રણીઓ સાથે રાજપાડી પોલીસે એક બેઠકનું આયોજન કર્યું હતું. રાજપાડી પોલીસ સ્ટેશનના PSI JB જાદવે ઉપસ્થિત મુસ્લિમ અગ્રણીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે હાલ દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ છે, લોકોને તેનો ભય છે અને ભારત દેશના નાગરિકોને કોરોના વાયરસથી બચવા પોલીસ તેમજ સરકાર અસરકારક પગલાં લઈ રહી છે. રાજપાડી મુસ્લિમ બિરાદરોને એક સંદેશ આપતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રમઝાન ઈદનો તહેવાર આવનાર હોય, ગામના તમામ મુસ્લિમ બિરાદરોએ સામાજિક અંતર જાળવી ઈદની ઉજવણી કરે અને 4 થી વધુ લોકો એકત્રિત ના થાય અને 4th તબક્કાના લોકડાઉનના નિયમોનું પાલન કરે. પોલીસ મથકમાં યોજાયેલ બેઠકમાં PSIએ અંતમાં મુસ્લિમ અગ્રણીઓ સહિત તમામ મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાદી પણ પાઠવી હતી. ઉપસ્થિત મુસ્લિમ અગ્રણીઓએ લોકડાઉનના નિયમોનો અમલ કરી ઈદની ઉજવણી કરવા પણ ખાતરી આપી હતી. ઝઘડિયાના ધારોલી ગામે વિદેશી દારૂ સાથે ગુટકાના LCB પોલીસે ઝડપી લીધો હતો. ભરૂચ જિલ્લા LCB પોલીસે ઝઘડિયા તાલુકાના ધારોલી ગામેથી બાતમીના આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અલગ અલગ બ્રાન્ડની કુલ 304 નંગ બોટલો, જેની કિંમત ₹25,600 થાય છે, તે ઝડપી પાડી હતી. પોલીસે આ રેડ દરમિયાન એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. ઝઘડિયા તાલુકામાં દેશી તથા ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટા પાયે ઠેર ઠેર વેચાણ થઈ રહ્યું છે. તાલુકામાં ઝઘડિયા, ઉમરલા અને રાજપાડી આમ 3 પોલીસ સ્ટેશનો હોવા છતાં તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કંગાળ બની રહી છે. લોકડાઉન દરમિયાન દારૂ વેચવા પર કડક પ્રતિબંધ હોવા છતાં તાલુકામાં છૂટી દેશી તથા વિદેશી દારૂ મળે છે, જે LCB પોલીસની આ રેડ પરથી ચોખ્ખું દેખાઈ રહ્યું છે. જિલ્લા LCBની બાતમી મળી હતી કે ઝઘડિયા તાલુકાના દારૂલી ગામે રહેતો સુનિલ વિનોદ વસાવા દારૂનો જથ્થો તેના વાડામાં સંતાડેલો છે. LCB પોલીસે બાતમીના આધારે દારૂલી ગામે સુનિલ વિનોદ વસાવાના ઘરે જે
જઈને છાપો મારતા તેના ઘરના વાડાના ભાગે જાડી જાખર નીચે સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ જથ્થો કબજે લઈને તપાસ કરતા તેમાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 304 બોટલ તથા બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે જપ્ત કરેલા દારૂના જથ્થાની કિંમત રૂપિયા 25,600 જેટલી થાય છે. ભરૂચ LCBA સુમન વિનોદ વસાવા તથા સુનિલ વિનોદ વસાવા બંને રહેવાસી ધારોલી નવની ધરપકડ કરીને ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે. નર્મદા જિલ્લામાં ખડેશ્વરી મહારાજનું આગમન થયું છે, તેઓ ઉભા ઉભા પરિક્રમા કરી રહ્યા છે. છેલ્લા 8 મહિનાથી અમરકંટકથી પગપાળા ચાલીને અને ક્યાંય સૂતા વગર 24 કલાક ઊભા રહીને નર્મદાની પરિક્રમા કરતા ખડેશ્વરી મહારાજ નર્મદા જિલ્લામાં આગમન થતા લોકોએ તેમને આવકાર્યા હતા. અમરકંટકથી શરૂ કરેલ 3 વર્ષ 3 મહિના અને 13 દિવસની પરિક્રમામાં સતત ઊભા ઊભા કરી રહ્યા છે પરિક્રમા. સમસ્ત વિશ્વને કોરોનામાંથી મુક્તિ મળે અને વિશ્વમાં શાંતિ અને કલ્યાણના ભાવને જાગે તે હેતુથી ખડેશ્વરી મહારાજની અનોખી પરિક્રમા છે. ખંડેશ્વરી મહારાજ છેલ્લા 8 મહિનાથી અમરકંટકથી પગપાળા ચાલીને અને ક્યાંય સૂતા વગર 24 કલાક ઊભા રહીને નર્મદાની પરિક્રમા કરી રહ્યા છે. એમનું એવું વ્રત લીધું છે કે તેમની પૂર્ણ પરિક્રમા 3 વર્ષ 3 મહિના અને 13 દિવસની છે. એમાં જાતે ઊભા રહીને જ તપસ્યા કરી રહ્યા છે. એમની નાહવા ધોવાથી માંડીને શૌચક્રિયાથી માંડીને જમવા બનાવવાથી માંડીને સુવાની ક્રિયા સુધા ઊભા ઊભા કરતા હોવાથી તેઓ ખંડેશ્વરી મહારાજના નામથી જાણીતા બન્યા છે. હાલ કોરોનાની મહામારીમાં સમગ્ર વિશ્વને જ્યારે કોરોનાની મહામારીમાં સપડાયું છે ત્યારે સમસ્ત વિશ્વને કોરોનામાંથી મુક્તિ મળે અને વિશ્વમાં શાંતિ અને કલ્યાણની ભાવના જાગે તેવા હેતુથી ખડેશ્વરી મહારાજની અનોખી પરિક્રમા કરતા રાજપીપળા નજીક આવેલ માંગરોળ ગામના ધનેશ્વર મંદિર આશ્રમમાં ખડેશ્વર મહારાજ પધાર્યા છે. હવે લોકડાઉનના કારણે હવે ચતુર્માસ દરમિયાન અખંડ રામધૂન કરાશે. આ અંગે ખડેશ્વર મહારાજે રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું હતું કે અમરકંટકથી થઈને મંડળ દિંડોરી થઈને શૂલપાણેશ્વર થઈને નર્મદાના માંગરોળ ખાતે આવેલ ધનેશ્વર મંદિરના આશ્રમમાં પધાર્યા છે. રોજના 30-50 કિલોમીટર ચાલુ છું, પગ દુખતા નથી, શરીરને તકલીફ નહીં આપીને તો તેઓ સાધુ સંત કેમ કહેવાય. મનની ઈચ્છા છે કે વિશ્વનું કલ્યાણ થાય, કોરોનાની મહામારીમાંથી સૌને મુક્તિ મળે. આ તેમની 3 વર્ષ 3 મહિના 13 દિવસની પરિક્રમા છે. તો પણ ઉપજ અહીં ચતુર્માસ દરમિયાન અખંડ રામધૂન પણ કરાશે. આ પ્રક્રિયા પૂરી થયા પછી 2024 અમરકંટકને અખંડ દંડવત પરિક્રમા પણ શરૂ કરવાનું જણાવ્યું હતું. મેં તો વૃંદાવન સે ચલા હું ઓર નર્મદા પરિક્રમા કરના હૈ મેરે કો ઓર મેં અપની ઈચ્છા આધાર સે નર્મદા ખડી પરિક્રમા લિયા. અમરકંટક સે મંડલા ડિંડોરી હોકો આ રહા હું સીધા યહાં તક પહોંચ ચુકા હું સુલપાને સરો સે. 30 કિલોમીટર કભી 40 કિલોમીટર 50 કિલોમીટર ભી હો જાય આઈ કી ઈચ્છા સે તો અભી તક કોઈ તકલીફ નહીં આઈ હૈ. કેવલ અનુષ્ઠાન ઇતના હૈ કે બેઠના નહીં હૈ, ખડે ખડે ભોજન પાના હૈ, ખડે ખડે ઢોલ ડાલ કરના, લઘુ શંકા કરના હૈ, ભોજન ભી પકાના હૈ તો ખડે ખડે આટા લગાના હૈ. 3 સાલ 3 મહિના 13 દિન એ હમ અપને લીએ નહીં કર રહે, હમ તો એ સારે જગ કે લીએ કર રહે. કે લીએ શાંતિ ચાહતે હૈ, કલ્યાણ ચાહતે હૈ, કરના સે મુક્ત હોને કે લીએ તો ભગવાન કા ઠાકોરજી કો ભજન હી કરને સે મુક્ત હોંગે લોગ. ये सब लोग जब हाथ उठाएंगे ठाकुर जी की तरफ तो ये कोरोना भी भग जाएगा. झगड़े में बिना अधिकृत रीते खनिज वाहन करता वाहनों ने खान खनिज खाता द्वारा झड़पी लेने पुलिस ने हवाले करिया हता. भरूच जिलाना झगड़े तालुकामां आवेली क्वारीमांथी उत्पन्न थतुं खनाजन बिन અનિકૃત રીતે તેનો વેપલો કરવામાં આવી રહ્યો છે. ઝઘડિયા તાલુકાના કોરી ઉદ્યોગોમાં છેલ્લા કેટલાક સમયથી કોરીના સંચાલકો દ્વારા ખનિજને બિન અધિકૃત રીતે વાહનોમાં મોકલવામાં આવી રહ્યોની ફરિયાદ વારંવાર ઝઘડિયાના અધિકારીઓ તેમજ ખાણ ખનિજ વિભાગને કરવામાં આવી હતી, પરંતુ આ મામલે હજુ કડક કાર્યવાહી ન કરવામાં આવતા ગઈકાલે ગાંધીનગર ફ્લાઇંગ સ્કોડે ગેરકાયદેસર ખનિજ વહન કરતી 4 ટ્રકોને જપ્ત કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકામાં કોરી વિસ્તારમાં ઉત્પાદિત થતું ખનિજ બિન અધિકૃત રીતે વહન કરવામાં આવી રહ્યાની જાણ થતાં જ ગાંધીનગર ફ્લાઇંગ સ્કોડે ગઈકાલે વોચ ગોઠવી હતી, જેમાં 4 જેટલા હાઈવાને ઝડપી લેવામાં આવ્યા. તેઓ તમામ સામે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જંબુસર તાલુકાના દેવકુઈ ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા SRP જવાનનું મોત નીપજ્યું હતું.
भावनगर जिल्लाना रहेवासी ने दहेज मरीन पुलिस मथक खाते कमांडो तरीके फरज बजावता बे एसआरपी जवान मोटरसाइकल पर वतन थी दहेज जई रहा था त्यारे जंबूसरना देवकुई गाम नजीक सामेथी आवती ट्रकना चालके मोटरसाइकल ने अड़फेड़ा लेता मोटरसाइकल चालक एसआरपी जवान ने गंभीर इजा पहुंचाता घटनास्थल कमकमाटी भरी मौत निपजी हतो। त्यारे एक एसआरपी जवान ने वडोदरा सारवार अर्थे खसेड़वामां आव्यो हतो। दहेज मरीन पुलिस मथक खाते कमांडो तरीके फरज बजावता एसआरपी जवानों भावनगर जिल्लाना रहेवासी पीयूष जे पंडिया तथा दिलीप सिंह गोहिल तेमना वतन गया था त्यारे दहेज मरीन पुलिस मथक खाते फरज बजावा गत रात्रिना मोटरसाइकल उपर लईने आवी रह्या था त्यारे वहेली सवारना सुमारे जंबूसरना देवकुई गाम नजीक थी पसार थता जंबूसर तरफ थी पूर झड़पावती ट्रकना चालके मोटरसाइकल ने अड़फेटे लेता एसआरपी जवान पीयूष भाई पंडिया अने दिलीप भाई गोहिल रस्ता पर पटकाया था जेमा ट्रक नू व्हील मोटरसाइकल चालक पीयूष भाई पंडिया पर फरी वर्ता गंभीर इजा पहुंचता घटनास्थले ज कमकमाटी भरी मौत निपजू थूं। ज्यारे दीपाल सिंह गोहिल ने जमना पगे गंभीर इजा थता वडोदरा सिविल हॉस्पिटल खाते खसेड़वामां आव्या हता। आ बनाव संदर्भे ट्रक चालक सामे गुनो दाखल करी आगळनी वधु तपास हाथ धरी छे। राष्ट्र नेता अहमद पटेल द्वारा देशवासियों ने ईद की शुभेच्छाओं पाठवी छे। देशवासियों ने एक थईने महामारी ना संकट समये सामना करवानी अपील करी छे। રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલ દ્વારા તમામ મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાદ પાઠવી છે। રાજ્યસભાના સાંસદ અને અખિલ ભારતીય રાષ્ટ્ર કોંગ્રેસના કોષાધ્યક્ષ અહમદભાઈ પટેલે રમજાન ઈદ નિમિત્તે જનતાને શુભેચ્છાઓ પાઠવી છે, સાથે જ કોરોના વાયરસની મહામારીમાંથી સમગ્ર દેશને મુક્તિ મળે તેવી દુઆઓ પણ ગુજારી છે। રમજાન ઈદની શુભેચ્છા પાઠવતા રાષ્ટ્રનેતા અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર રમજાન માસ દરમિયાન કરવામાં આવેલા રોજા ઇબાદતને અલ્લાહ તાલા કબૂલ કરે, તેમજ ખુશીના આ પર્વમાં સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને દેશમાં જે કોરોના વાયરસની મહામારી ફેલાય છે અને ફેલાઈ રહી છે એનાથી અલ્લાહ તાલા મુક્તિ આપે એ માટે આ દુઆ કરવાની સર્વે દેશવાસીને અપીલ કરી છે। અહમદભાઈ પટેલે વધુ જણાવ્યું હતું કે આપણા દેશમાં આ સંકટમાંથી મુક્ત થઈ અને તમામ દેશવાસીઓ ફરીથી એકવાર પોતાનું સામાન્ય જનજીવન પૂર્વવત જીવતા થાય એવી આ પાક પર્વ નિમિત્તે દુઆ કરું છું। વધુમાં તેમણે તમામ દેશવાસીઓને એક થઈને આ મહાસંકટનો સામનો કરવા માટે અપીલ કરી હતી। ભરૂચ અંકલેશ્વર શહેર જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા સાદગીથી ઈદની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે, પરંતુ અમુક વસ્તુ માટે લોકો ખરીદી કરવા બજારમાં નીકળ્યા હતા। દેશભરમાં કોરોના વાયરસની મહામારીને કારણે લોકડાઉન છે અને તેમાં પણ આ ચોથા તબક્કાના લોકડાઉનમાં પણ કેટલીક છૂટછાટો મળી છે, જેમાં દુકાનો ખોલવામાં આવી છે, પરંતુ હજુ સુધી ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી નથી। ત્યારે મુસ્લિમ સમાજનો રમજાનના રોજાનો મહિનો ચાલી રહ્યો છે। આ પવિત્ર માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો રોજા રાખીને અલ્લાહની ઇબાદત કરે છે, જ્યારે રમજાન માસ પૂરો થતાં જ ઈદનો ચાંદ દેખાતા મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ આ વખતે લોકડાઉન હોવાના કારણે અને તમામ મુસ્લિમ આગેવાનો અને ઉલમાઓ દ્વારા સાદગીથી ઈદની ઉજવણી કરવાની અપીલ કરવામાં આવી રહી છે, જેને લઈને મુસ્લિમ બિરાદરો પણ ઈદ સાદગીથી ઉજવણી કરવા માટે તૈયારી કરી રહ્યા છે, જેમાં પણ અંકલેશ્વર ખાતે અને ભરૂચ જિલ્લાના બજારોમાં હાલ તો ઈદની ખરીદી માટે મુસ્લિમ બિરાદરો ઉમટ્યા છે। જો કે કપડાં કે બીજા કોઈ વસ્તુ નહીં, પણ ખીર બનાવવા માટેની સેવૈયા તેમજ અન્ય વસ્તુની ખરીદી કરવા માટે મુસ્લિમો બજારમાં ઉમટ્યા છે। મુસ્લિમ સમાજે નક્કી કર્યું છે કે આ વખતે સાદગીથી ઈદની ઉજવણી કરવામાં આવશે, જેને લઈને આ વખતે વેપાર ધંધાઓને પણ ખાસું એવું નુકસાન થઈ રહ્યું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। મારું નામ આશીષ કાયસ, અમે છેલ્લા 1000 વર્ષોથી ધંધો કરીએ છીએ। આ વર્ષે લોકડાઉનના કારણે માલનું પ્રોડક્શન યુપી બિહારના શ્રમિકો ઘરે પરત ફરી ગયા હતી, ઘરાકીમાં મંદી છે અને આ ફેરી ભાવમાં બી વધારો હોવાથી લોકોની ખરીદ શક્તિ બી ઓછી થઈ ગઈ છે અને લોકડાઉનના હિસાબે ટોટલી યુપી બિહારના શ્રમિકો ઘરે પરત પડી ગયા છે, એટલે 30% જેવો ધંધો છે આપણે। આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે, આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર।